કેમ છો બાળ મિત્રો, મજામાં છો ને? એબલ ક્લાસીસ રાધનપુરમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 4 ગણિતમાં બીજકોષ જ્ઞાન સેતુમાં પ્રકરણ 3 વિશે શીખવાના છીએ, જે તમે ધ્યાનપૂર્વક શીખજો. અને જો તમને તે વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હો પ્લીઝ. પ્રકરણ 3, નીચેના પ્રશ્નોના જવાબ પર મળતી સંખ્યાના ખાનામાં રંગ પૂર્ણ કરો. તો બાળકો, જો અહીં તમને 1 થી લઈને 100 સુધી એકડી આપેલી છે. જો 1 થી 10, 11 થી 20, 21 થી 30, 31 થી 40, 41 થી 50, 51 થી 60, 61 થી 70, 71 થી 80, 81 થી 90 અને 91 થી 100 આપેલા છે. 31માં 5 ઉમેરતા અહીંયા બોક્સમાં શું લખ્યું છે? 35 મળે. તો 30 વત્તા 5 બરાબર 35 થાય. હા, તો 35. તો જો અહીંયા 35માં ચોરસ કરેલું છે, આપણે એવી રીતે બધા ખાનામાં રંગ ચોરસ કરીને રંગ પૂરવાના છે. હો બાળકો, 2 ખાલી જગ્યા માં 10 ઉમેરતા 22 મળે. તો બાળકો જો, 22માંથી 10 જાય તો કેટલા વધે? 12 વધે. એટલે આપણે શું કરી દેવાનું? શું જવાબ આવે? 12. અને એમ ગણો તોય ચાલે. 12 ને 10 22. શું? 12 ને 10 22. ચલો, 3 ખાલી જગ્યામાં 7 બાદ કરતા 25 મળે. તો બાળકો, 25માં આપણે 7 નાખીએ તો 32 થાય. 32માંથી 7 જાય તો કેટલા વધે? 25. શું જવાબ મળ્યું? 25. તો જો અહીંયા 32 દેખાય છે, તો આપણે 32વાળા ખાનામાં આમ બોક્સ બનાવી લીટા કરી દેવાના. જો અહીંયા 12 દેખાય છે, તો 12 આ છે, 12માં બોક્સ બનાવીને લીટા કરી દેવાના. ચલો, હવે 4 નંબરમાં 99માં 9 બાદ કરતા ખાલી જગ્યા મળે. જો આપણે જો 99 હોય, એમાંથી 9 બાદ કરીએ તો શું મળે? 90. તો જો અહીંયા 90 દેખાય છે, એમાં આપણે બોક્સ બનાવીને લીટા કલરફૂલ દેવાનું. પણ કલરફૂલ શું તો કંઈ દેખાશે નહીં, એટલે આવા લીટા કરી દેવાના. હો બાળકો, ચલો 5. 63માં ખાલી જગ્યા ઉમેરતા 65 મળે. તો બાળકો, 63માં કેટલા હોય તો 65 મળે? તો 2 રૂપિયા નાખીએ તો થાય ને 63, 64 ને 65. તો શું જવાબ આવ્યો અહીંયા? 2. તો અહીંયા 2 દેખાય છે, એના ઉપર શું કરી દેવાનું? બોક્સ બનાવીને લીટા ખેંચી નાખવાના. ચલો, 6. 35માં ખાલી જગ્યા બાદ કરતા 28 મળે. તો જો બાળકો, શું કરવાનું? 35 28 વત્તા શું કરશું? 7 બરાબર શું થાય? 35. અને 35માંથી 7 જાય તો શું વધે? 28. અહીંયા શું જવાબ મળ્યું? 7 મળ્યું. 7 ઉપર આપણે બોક્સ બનાવી દેવાનું અને લીટી ખેંચી નાખવાનું. ચલો, પેલો જવાબ શું મળ્યો? 35. જો 35 ઉપર કર્યું, પછી જો બીજો જવાબ શું મળ્યો? 12. તો જો 12 ઉપર આપણે કર્યું, પછી જો ત્રીજો જવાબ શું મળ્યું? 32. તો આપણે તગડ બગડ 32 ઉપર કર્યું. પછી જો 90, તો જો 90 ઉપર કર્યું. પછી આ 2, તો 2 ઉપર કર્યું. પછી આ 7, તો 7 ઉપર કર્યું બોક્સ અને લીટું કલર પૂર્યું. સમજાઈ ગયું ને બાળકો? ખાનામાં યોગ્ય જવાબ લખો. 41 વત્તા 43 બરાબર ખાલી જગ્યા. તો જો બાળકો, 0માં 3 નાખી દો 3 ને 4 ને 4 8. શું જવાબ મળ્યું? 83. શું? 40 વત્તા 43 બરાબર 83. 2 29 વત્તા ખાલી જગ્યા બરાબર 53. તો બાળકો, 29 વત્તા 24 બરાબર 53. 3 48 ખાલી જગ્યા વત્તા 77 બરાબર 125. તો શું કરશું આપણે?
48 વત્તા 77 બરાબર 125. જો તમને આવી રીતે ના હોય ને બાળકો તો 125 માંથી 77 બાદ કરી દેવાના. અને અહીંયા શું કરવાનું, 53 માંથી 29 બાદ કરી દેવાનું, જે જવાબ આવે એ લખી દેવા. અને અહીંયા શું કરવાનું, 125 માંથી 77 બાદ કરીએ તો કેટલા થાય? 48 4 87 ઓછા 25 બરાબર કેટલા? 62 થાય. જો બાળકો કેવી રીતે થયા, 7 માંથી 5 જાય તો 2, 8 માંથી 2 જાય તો 6 થયા ને 62. તો લખી દેવાનું 87 ઓછા 25 બરાબર 62. ચાલો 5 નંબર શીખીએ. 5 166 ઓછા ખાલી જગ્યા બરાબર 100. તો બાળકો શું કરશું, જો 6 માંથી 0 જાય તો 6 વધે, બીજા 6 માંથી 0 જાય તો 6 વધે, અને 1 માંથી 1 જાય તો 0. એટલે શું જવાબ આવી ગયો? 66. શું આવી ગયો? 66. તો શું આવ્યો જવાબ? 166 ઓછા 66 બરાબર 100. સમજાઈ ગયું ને બાળકો? ખાલી જગ્યા ઓછા 42 બરાબર 200. તો બાળકો જો 200 માંથી આપણે 42 બાદ નહીં કરવાનું, પહેલાં ઉમેરી દેવાનું. તો 200 માં 42 નાખીએ, 242 થયા, એમાંથી 200 બાદ કરીએ તો જો 2 માંથી 0 જાય તો 2, 4 માંથી 0 જાય તો 4, 2 માંથી 2 જાય તો 0. તો 42 આ મળી ગયા. તો આપણે શું કુલ ટોટલ કેટલા થયા? અહીંયા શું લખવાનું? 242 ઓછા 42 બરાબર 200. જો આપણે ઓછા કરીએ તો શું જવાબ આવે? 200 માંથી 42 બાદ કરીએ તો કોઈ 242 આવે ના આવે. તો અહીંયા શું લખવાનું? એનાથી વધારે લખવાના. 242 ઓછા 42 બરાબર 200. સમજાઈ ગયું છે બાળકો? નીચે આપેલ ઉદાહરણ મુજબ આપેલ સંખ્યાનો સરવાળો કરો. 75 વત્તા 34. તો બાળકો પહેલાં સમજી લઈએ. જો આને એકમ કહેવાય, આને દશક કહેવાય, આને એકમ કહેવાય, આને દશક કહેવાય. આટલું સમજણ પડી ગઈ? તો જો પેલા 75 છે તો કેવી રીતે થાય? 70 વત્તા 5 થાય. તો જો અહીંયા લખી દેવાનું 70 વત્તા 5. આટલું મગજમાં બેઠું? વત્તા છે તો અહીંયા વત્તા કરી દેવાનું. પછી જો 34 દેખાય છે, 34 તો કે 30 ને 4 થાય. 30 વત્તા 4 આટલું મગજમાં બેઠું. ચાલો આગળ વધીએ. હવે શું કરવાનું? તમારે દશકને ભેગા કરવાના. જો આના જે મીંડાવાળી સંખ્યા હોય ને દશક કહેવાય. જો આય દશક, આય દશક, તો કેટલા દશક પહેલા? 70 દશક વત્તા 30 દશક. સમજણ પડી? વત્તા હવે એકમ ભેગા કરવાનું. જો 5 એકમ વત્તા 4 એકમ આટલું મગજમાં આવ્યું. હવે આનું સરવાળો કરજો બાળકો. 70 ને 30 100 થાય. વત્તા 5 ને 4 9 થાય. હવે શું કરવાનું? 100 માં 9 નાખો તો કેટલા થાય? 109. સમજણ પડી ગઈ ને બાળકો? આવી રીતે તમારે કરી દેવાનું. બાળકો, આ બાળકના અક્ષર બરાબર દેખાતા નથી, તેથી આપણે આ પ્રવૃત્તિ નોટમાં ફરીથી લખીએ. ચાલો લખીએ, સમજીએ. 2 83 વત્તા 24. તો બાળકો જો પહેલાં સમજીએ, 83 કોને કહેવાય? 80 વત્તા 3 થાય ને. 80 વત્તા 3 એટલે 83. તો પહેલાં અહીંયા લખી દઈએ 80 વત્તા 3. વત્તા જો બાજુમાં વત્તા દેખાય તો આપણે વત્તા કર્યું બાળકો. જો 24 દેખાય, 24 કેવી રીતે થાય? 20 ને 4 24 થાય ને. તો અહીંયા લખી દેવાનું 20 વત્તા 4. સમજાઈ ગયું ને બાળકો? તો ચાલો હવે આપણે શું કરવાનું? આને કહેવાય, આને એકમ કહેવાય, આને દશક કહેવાય, આને એકમ કહેવાય, આને દશક કહેવાય. તો બાળકો આપણે અહીં પહેલાં દશક ભેગા કરીએ. શું તો આને દશક, આ બી દશક. તો કેટલા દશક પહેલા? 80 દશક વત્તા 20. અહીંયા કરશું, સોરી 20. હવે શું કરશું? એકમમાં શું છે? 3 છે. તો અહીંયા લખી દઈએ આખાનામાં 3 વત્તા કેટલા 4. 4 એકમ. તો જો 80 ને 20 કેટલા થયા બાળકો? 100 થયા ને. 80 ને 1 કરોડ ને 2 મિનિટ શું થાય? 100 બની ગયા. વત્તા 4 ને 3 કેટલા થાય? 7 થાય. 100 માં 7 નાખો તો કેટલા થાય? 107. ના આવે ને બાળકો તો તમારે સરવાળો કરી દેવાનો. 100 વત્તા 7 7 ના 7
શૂન્ય અને એકનો એક શું જવાબ મળ્યો? 107. સમજાઈ ગયું ને બાળકો? 44 વત્તા 67 દેખાય છે ત્રીજા નંબર બાળકો. ચલો 44 કેવી રીતે થાય કે 40 અને ચોગડો વત્તા કેટલા થાય? 4 રૂપિયા હે ને. હા ચોગડો એટલે 4 થયા ને, બરાબર સાચું બોલ્યું. 40 વત્તા 4 અને જો 67 કેવી રીતે થાય કે 60, જે પહેલી રકમ હોય ને 10 લાગે 60 વત્તા 7 રૂપિયા થઈ ગયું ને. તો બાળકો શું કરવાનું? આપણે દશકને ભેગા કરવા. દશક કોણ છે? પેલા 40 દશક ને બીજું શું છે? 60 દશક કર્યા ભેગા, અહીંયા વત્તા કરી દેવાનું. તો 40 અને 60 કેટલા થયા? એ પછી કરીએ પેલા કરીને. હવે એકમ ભેગા કરશું. 4 વત્તા કેટલું શું કરશું? હવે એકમમાં શું છે? 4, તો પેલા 4 લખશું. વત્તા કેટલા? 7. સમજાઈ ગયું ને. ચાલો હવે જો 60 ને 40 રૂપિયા કેટલા થાય? 100 રૂપિયા થાય. 100 અને 7 ને 4 કેટલા થાય? કે 8, 9, 10 ને 11. તો અહીંયા લખી દેવાના 11. સમજાઈ ગયા? હવે 100 અને 11 કેટલા થાય? 111. ના આવડે તો જો અહીંયા સરવાળો કરી દેવાનો. 100 વત્તા 11 શું કરવાનું? 1 ના 1 0 1 ના 1 અને 1 ના 1 કેટલા થયા? 111. અહીં બાળકો 21 વત્તા 49 દેખાય છે. તો ચલો 21 કેવી રીતે થાય કે 20 વત્તા 1 વત્તા 1 બરાબર. હવે 49 દેખાય કેટલા થાય? 40 અને 9 વત્તા 9. વેરી ગુડ. તો શું કરશું? પેલા દશકનો સરવાળો કરશું. તો પેલા કેટલા દશક છે? 20. તો પેલા 20 લખી, પછી અહીંયા વત્તા કેટલા? 40 રૂપિયા થયા. હવે એકમ એકમમાં કોણ છે? 1. તો અહીંયા 1 લખીએ પેલા, અને પછી બીજા કેટલા એકમ છે? 9 રૂપિયા. કમ્પ્લીટ. તો ચલો 20 ને 40 કેટલા થાય કે 50 ને 60? તો અહીંયા 60 લખી. 20 ને 40 60 થાય ને બાળકો. પછી વત્તા કરી દેવાના અહીંયા વત્તા. ઓકે, એ 9 ને 1 કેટલા થાય કે 10? તો ચલો 60 ને 10 રૂપિયા કેટલા થાય? 70 થાય ને. લખી દેવાનું 7 લીમ 70. શું લખી દેવાનું? 7 લીમ 70. સમજાઈ ગયું ને. ચાલો હવે 5 નંબરમાં શીખી. 63 વત્તા 56 દેખાય છે. તો જો 63 કેવી રીતે થાય કે 60 રૂપિયા? લખશું પેલા 60 રૂપિયા. 60 વત્તા કેટલા થાય? 3 થાય ને. 63 એટલે શું? 60 ને 3 એટલે અહીંયા શું લખવાના? 3. ચલો 56 એટલે શું આવશે? અહીંયા 50 વત્તા શું આવશે? 6 છે ને એટલે 6. સમજાઈ ગયું બાળકો? અહીંયા લખીને વત્તા શું લખવાનું? વત્તા 6. તો ચલો દશક પેલા ઉમેરીએ. તો પેલા 60, તો અહીંયા લખી દેવાના 60. બીજા શું છે? 50. તો અહીંયા લખવાના 50. પછી એકમ ઉમેરી અહીંયા વત્તા કરતા દેવાનું. હો બાળકો, તો અહીંયા શું છે? 3 છે તો 3, અને અહીંયા 6 છે તો 6, અને અહીંયા વત્તાકાર કરી દેવાનું. ચલો તો 60 ને 50 કેટલા થાય? 60માં 10 નાખો તો દેખો 70 80 90 100 અને 110. તો અહીંયા શું લખી નાખવાનું? 110. ચલો 6 ને 3 કેટલા થાય કે 7, 8 ને 9. અહીંયા શું લખી નાખવાના? 9. ચલો 110 વત્તા 9 કરીએ એટલે કેટલા થાય કે 110 વત્તા 9 બરાબર. શું કરશું? 0 માં 9 નાખીએ તો 9 1 ના 1 1 ના 1 શું જવાબ આવ્યો? 119. તો શું લખવાનું અહીં? 119. સમજાઈ ગયું ને બાળકો? અહીં 38 વત્તા 74 દેખાય છે. તો શું કરશું આપણે? જો 38 એટલે કેટલા થાય? 30 રૂપિયા. વત્તા કેટલા રૂપિયા? 8 રૂપિયા. તો અહીંયા કરી દેવાના 30 વત્તા 8 થઈ ગયા. અહીંયા તમારે બોક્સ બનાવી દેવાનો. હો બાળકો, ચલો તો આ થઈ ગયું. વત્તા છે તો પાછા વત્તા કરવાના. હવે કેટલા 74 છે? 74 કેટલું થાય કે 70? વત્તા કેટલા થાય? 70માં 4 રૂપિયા નાખી 74 થાય ને. તો બોક્સમાં શું લખી દેવાનું? 4. શું લખવાનું? 4. વેરી ગુડ. તો ચલો હવે આપણે શું કરશું? દશકને ભેગા કરવાનું. જો આ દશક અને આ દશક ભેગા કરીએ તો શું થાય? 70 ને 30 કેટલા થાય? પેલા લખી, ચલો 30 રૂપિયા વત્તા કેટલા? 70 રૂપિયા.
ओके पची आठ है तो आठ ने चार तो अँ आठ लखशू अँ लखशू चार रुपया। चलो पहला सरवाळो करी दशक दो सित्तेर ने दस के तीस के एसी ने सौ तो सौ रुपया लखी नाखो पहला लखी नाख्या। चलो आठ ने चार के बार थाय नौ दस अगियार बार तो बार लखी नाखवा अँ वत्ता है तो वत्ता करी नाखवा बॉक्स बनाई देवा। चलो हम शू करशू सौ में बार नाखी तो के तो कि एक सौ बार एवं ना करव तो अँ लखी दे सौ वत्ता बार रुपया बेना बे शून्य में एक नाखो तो एक एक ना एक थी गये एक सौ बार तो लखी नाखवा। सत्तर वत्ता पंचासी बार कोई सत्तर वत्ता पंचासी देखाय छे हाँ। तो चलो सत्तर कई रीते थाय के दस वत्ता सात तो आपणे लख्यू हाँ। चलो हवे वत्ता छे तो अहींया वत्ता कर देवानो अहींया पंचासी देखाय छे तो पंचासी कई रीते के एसी वत्ता पांच तो बे खाना हवे ते बनाई देवाना। हवे जो शू करवानुं दशक दशक भेगा करवाना तो आ दस रुपया ने एसी रुपया केटला थाय दस वत्ता एसी हवे आ एकम एकम भेगा करवानुं तो ये सात रुपया ने पाँच रुपया जो अहींया लखी ने आपणे सात ने पाँच तो चलो दस ने एसी केटला थाय तो के नेवू तो नेवू लखीए आपणे वत्ता बार बार तो नेवूमां बार नाखीए तो केटला थाय एक सौ बे समझाई गयुं ने बाळको केवी थाया। चलो आपणे करीए नेवू वत्ता बार छे ने बाळको तो शून्य में बे नाखो तो बे नौ ने एक दस थी गया ने एक सौ बे तो आ बॉक्स में आपणे अहींया एटले आपणे अहींया लख्यू बाळको એટલા માટે બાળકો આપણે લખ્યું એક સો બે સમજાઈ ગયું ને। યોગ્ય રીતે જોડકા જોડો એક આઠસો ત્રેવીસ વત્તા એકસો છત્રીસ તો બાળકો જો છ ત્રણ નવ થયા બે ત્રણ પાંચ થયા આઠ ને એક નવ તો શું જવાય નવસો ઓગણસાઠ તો બાળકો અહીં આપણે નવસો ઓગણસાઠ ક્યાં દેખાય છે જો 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 ક્યાં દેખાય છે અહીંયા દેખાય છે નવસો ઓગણસાઠ તો આપણે આ દાખલાને છ સાથે જોડી દેવાનું એક નંબરને કોની સાથે જોડવાનો છ સાથે કારણ કે એના જેવો જવાબ મળ્યો ને બાળકો નવ પાંચ નવ જો નવ પાંચ નવ દેખાય છે એટલા માટે અહીંયા જોઈન્ટ કરી દેવાનું ખબર પડી ગઈ। ચલો બે દાખલા નંબર બે એને આપણે સરવાળો કરીને જોઈએ કોની સાથે જોડાશે આ બે જ છે ને સામે બે સાથે જોડવાનું છે આપણે। ચલો એક અમે સાત કેટલા આ થાય પાંચ ને બે સાત થાય ત્રણ ને એક ચાર થાય તો ચલો ચારસો ને ઇઠ્યોતેર ક્યાં દેખાય છે બાળકો જો 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 ક્યાં દેખાય છે અહીંયા દેખાય છે ને ક શું જવાબ આવશે આને અહીંયાથી લઈને ક સાથે જોડી દેવાના શું જવાબ આવે ચારસો ઇઠ્યોતેર શું જવાબ મળ્યો ક બે નંબરને કોની સાથે જોડવાનું ક સાથે ખબર પડી ગઈ ને। ચલો ત્રણ ચારસો બત્રીસ વત્તા એકસો પાસઠ ચલો પાંચ ને બે કેટલા થયા સાત થયા છ ત્રણ નવ થયા પાંચ ચાર ને એક પાંચ તો કેટલા થયા પાંચસો ને સત્તાણું તો પાંચસો સત્તાણું ક્યાં દેખાય છે બાળકો અહીંયા દેખાય છે ને જો પાંચ નવ સાત અહીંયા પણ છે પાંચ નવ સાત એને શું કહેવાય પાંચસો સત્તાણું તો જો ત્રણ નંબરને છ સાથે જોડવાનું ત્રણ નંબરની સંખ્યાને કયા બેટ સાથે જોડવાનું છ છત્રીના છ સાત સમજાઈ ગયું ને બાળકો। ચાલો ચાર નંબર છસો બાર દેખાય છે વત્તા એકસો ને સુડતાલીસ ચલો સાતમાં બે નાખીએ તો કેટલા થાય આઠ ને નવ થાય ચાર ને એક પાંચ છ ને એક સાત તો કેટલા જવાબ મળે સાતસો ને ઓગણસાઠ સાતસો ઓગણસાઠ ક્યાં દેખાય છે બાળકો અહીંયા દેખાય છે ને ખમાં તો ચાર નંબરને કોની સાથે જોડવાનું ખ ખ ખ સાથે જોડવાનું જો સાતસો ઓગણસાઠ દેખાય છે આની સાથે જોડી દેવાનું। ચલો પાંચ નંબર પાંચ નંબરમાં શું છે આઠસો ચૌદ વત્તા એકસો ચોસઠ તો ચાર ને ચાર આઠ થયા છ ને એક સાત થાય અને આઠ ને એક નવ થાય તો શું જવાબ મળે નવસો ઇઠ્યોતેર જો નવસો ઇઠ્યોતેર ક્યાં દેખાય છે બાળકો અહીંયા દેખાય છે ને ઘમાં નવસો ઇઠ્યોતેર તો આપણે પાંચ નંબરને કોની સાથે જોડવાના ઘ સાથે ઓકે સમજાઈ ગયું ને। છ ત્રણસો ઓગણસિત્તેર વત્તા ચારસો રૂપિયા ઓકે તો ચલો નવમાં શૂન્ય નાખીએ તો કેટલા થાય નવ થાય છમાં શૂન્ય નાખીએ તો છ થાય
અને 3 માં 4 નાખો તો કેટલા થાય? 4 ને 3 7 થાય, અથવા 3 ને 4 7 થાય, તો કેટલા જવાબ આવ્યા? 779. શું જવાબ આવ્યો? 769. શું જવાબ આવ્યો? 769. તો આપણે 6 ને કોની સાથે જોડવાનું? જ સાથે. 6 ને જ સાથે જોડી દેવાનું. જો અહીંયા દેખાય ને 7 6 9 7 6 9, એટલા માટે. હો બાળકો, 7 નંબરમાં શું દેખાય? 605 વત્તા 122, તો 5માં 2 નાખો તો 6 અને 7 7 થયા. 0 0, શૂન્યમાં 2 નાખો તો 2. કોઈ પણ સંખ્યા હોય એમાં શૂન્યમાં કોઈ પણ નાખો એટલે એની સંખ્યા આવી જાય, તો અહીંયા શૂન્યમાં 2 છે તો 2 આવી જાય. 6 ને 1 7. શું જવાબ આવે? 727. શું જવાબ આવ્યું? 727. જો બાળકો, 727 ક્યાં દેખાય છે? ગોમાં દેખાય છે. તો આપણે આ 7 નંબર છે ને એને જોઈન કરી દેવા. વધી વાળા સરવાળા કરો. 734 દેખાય છે બાળકો, વત્તા 28 દેખાય છે. ચલો આપણે એનો સરવાળો કરીએ તો 4 ને 8, 4 ને 8 કેટલા થાય? તો એમ ના આવે બાળકો, તો 8 ને 4 કેટલા થાય? 12 થાય, એવી રીતે ખબર પડે ને. એમ ના આવે તો એમ કરીએ, જો નાના હોય ને નાના એટલા આંગળા પકડવાના, તો નાના કોણ છે? 4 છે, તો 4 આંગળા પકડવાના. પછી ને જે 8 છે તો 8 પ્લસ શું આવે? 9 10 11 ને 12, તો 12 નું શું થાય? બગડો. વધી આવી 1, તો 3 ને 1 4 ને 5 ને 6, તો લખી નાખે અહીંયા 6. 7 ની જે કશું ને, તો 7 ના 7. શું જવાબ મળ્યું બાળકો? 762. સમજણ પડી ગઈ ને બાળકો? ચાલો 2 નંબર શીખીએ. જો અહીંયા તમને 418 દેખાય છે, એમાં તમારે 135 ઉમેરવાના છે. વધીવાળામાં શું આ આને કહેવાય? સરવાળા અથવા વત્તાકાર. તો બાળકો અહીંયા ઉમેરવાના, 5 રૂપિયામાં 5 નાખીએ તો 13 થાય. 13નો તગડો. વધી આવી 1, તો કે 3 ને 1 4 ને 1 5, તો અહીંયા 5 આવી ગયા. 4 ને 1 કેટલા થતા? કે 5. તો શું જવાબ મળ્યું? 553. ચાલો ત્રીજો નંબર શીખીએ. 3 736 વત્તા 146 ઉમેરવાના છે. તો ચાલો 6 ને 6 કેટલા થાય? 12 થાય ને. 12નો બગડો. વધી આવી 1, 4 ને 1 5, 6 7 ને 8, તો 8 થયા. 7 ને 1 8. શું જવાબ મળ્યું? 882. શું જવાબ મળ્યું? 882. ચલો 4 નંબર શીખીએ. અહીંયા શું દેખાય છે? 832 વત્તા 149. ચલો તો શું કરવાનું બાળકો? 9 રૂપિયામાં 2 નાખીએ તો કેટલા થાય? 2માં 9 નાખો કે 9માં 2 નાખો, સરખું જ કહેવાય. તો આ સેલું પડશે 9, તો કે 10 ને 11, તો 11નો એકડો. વધી આવી 1, 3 ને 1 4, ને 4 ને 4 8, 8 ના 8 કરી દેવાના બાળકો. 8 ને 1 9. ચલો 5 નંબર, તો શું જવાબ આવ્યું? 981. શું આવ્યું? 981 લખી દેવાના. ચલો 5 નંબર, 5 નંબરમાં શું દેખાય છે બાળકો? 555 દેખાય છે. એમાં કેટલા ઉમેરવાના? વત્તા 207, તો કેટલા થાય? તો ચલો 5 ને 7 કેટલા થાય? 12 થાય. તો 12નો બગડો. વધી આવી 1, 5 ને 1 6, 0નું તો કોઈ મહત્વ નથી. 5 ને 1 6 એટલે 6 આવ્યા. 5 ને 2 7, તો શું જવાબ મળ્યો? 662. શું મળ્યું જવાબ? 662. ચલો 6 નંબર, 6 નંબરમાં શું છે? 857 વત્તા 162, તો બાળકો ચલો એનો સરવાળો કરીએ. 7 ને 2 કેટલા થાત? કે 8 ને 9 9 થયા. 5 ને 6 કેટલા થાત? કે 11, 11નો એકડો. વધી આવી 1, 8 ને 1 9, 9 ને 1 10, તો 10 ના 10. અહીં બાજુમાં કંઈ નથી એટલે બાળકો વધી દેવાની નહીં. તો શું જવાબ આવે? 1019. સમજાઈ ગયું બાળકો? નીચે આપેલ ઉદાહરણ મુજબ સંખ્યાને 2 સંખ્યાના સરવાળા સ્વરૂપે દર્શાવો. 1 18. તો જો બાળકો, 10 વત્તા 8 18 થાય. હા હા. 5 વત્તા 13 18 થાય. 9 વત્તા 9 18 થાય. 12 વત્તા 6 18 થાય. 1 વત્તા 17 18 થાય. તો ચાલો બાળકો હવે 2 નંબર જોઈએ. 2 નંબર 86. 86 કેવી રીતે થાય? જો 80 છે
એસી માં કેટલા નાખો તો 86 થાય કે 6 શું આવશે 80 વત્તા 6 બરાબર 86 હવે જો અહીંયા 40 દેખાય છે 40 માં કેટલા નાખો તો 86 થાય તો જો શૂન્ય છે ને તો શૂન્ય માં કેટલા નાખી તો 6 થાય તો કે 6 તો 6 લખી દીધા 4 ને 4 8 અહીંયા શું મૂકી દીધા 4 તો કેટલા થયા 46 46 ને વત્તા 40 બરાબર કેટલા થાય 86 ચલો હવે કેટલા છે અહીંયા અહીંયા 10 છે 10 10 માં કેટલા નાખો તો 86 થાય તો જો 0 માં 6 નાખો તો 6 અને 8 માં 1 1 માં કેટલા નાખી તો 8 થાય તો 7 અહીંયા શું આવશે 76 શું જવાબ આવશે 76 7 8 6 ગળ 76 અહીંયા લખી દેવાનું શું લખવાનું 7 8 6 ગળ 76 ચાલો હવે જો 50 છે 50 માં કેટલા નાખી તો 86 થાય 0 માં 6 નાખો તો 6 5 માં કેટલા નાખો તો 8 થાય 5 માં 3 નાખો એટલે કેટલા 36 વત્તા 50 બરાબર 86 હવે શું છે જો અહીંયા 2 છે 2 માં કેટલા નાખો તો 86 બને તો જો 6 બનાવવા માટે શું કરશું 6 માંથી 2 જાય એટલે 4 ને 8 ના 8 એટલે કેટલા થાય 84 2 વત્તા 84 બરાબર 86 ચલો 3 શું છે 108 છે 100 વત્તા કેટલા નાખીએ તો 108 થાય તો ક્યાં 8 100 માં 8 નાખો તો 108 ચલો અહીંયા 50 દેખાય છે તો 50 માં કેટલા નાખીએ તો 108 થાય તો જો 58 કેવી રીતે બાળકો જો 0 માં હા કેવી રીતે જો 0 માં 8 નાખો તો 8 અને 5 માં કેટલા નાખીએ તો 10 થાય 5 ને 5 10 એટલે શું જવાબ આવ્યો 58 કેવી રીતે થયા 50 વત્તા 58 વત્તા 50 બરાબર 108 મગજમાં બેસી ગયું ચલો 38 વત્તા કેટલા નાખીએ તો 108 થાય તો કે 70 શું 70 કેવી રીતે જો 8 હે 8 માં કેટલા નાખીએ તો 8 થાય તો કે 0 અને અહીંયા શું દેખાય 3 3 માં કેટલા નાખો 10 થાય તો કે 7 70 થયા 70 ને 38 કેટલા થયા 108 હવે અહીંયા 90 દેખાય છે 90 માં કેટલા નાખો તો 108 થાય તો જો 0 માં 8 નાખો તો 8 9 માં કેટલા નાખો તો 10 થાય કે 1 એટલે 18 થયા 18 વત્તા 90 બરાબર 108 સમજાઈ ગયું ચલો 105 છે 105 વત્તા કેટલા નાખીએ તો 108 થાય જો 5 માં કેટલા નાખો તો 8 થાય કે 6 7 ને 8 લેતા નાખીએ 3 પછી જો 105 માં 3 નાખો એટલે 108 સમજાઈ ગયું ને બાળકો 4 65 બનાવવાનું શું બનાવવાનું 65 ચલો ચલો કેવી રીતે બનાવીએ 5 છે 5 માં કેટલા નાખીએ તો 65 થાય કે 60 5 છે તો 5 ને 0 5 અને 6 કશું નથી એટલે 6 ના 6 એટલે 60 થયા ને 60 ને 5 65 ચલો 30 માં કેટલા નાખીએ તો 65 થાય તો 35 ને 30 65 ચલો 13 માં કેટલા નાખીએ તો થાય તો કે 52 13 માં 52 નાખીએ તો કેટલા થાય 65 પછી 10 10 માં કેટલા નાખીએ તો 65 થાય તો કે 55 10 માં 55 નાખો તો 65 અને ચલો 1 માં કેટલા નાખીએ તો 65 થાય તો કે 64 સમજાઈ ગયું ને બાળકો નીચે આપેલ ઉદાહરણ મુજબ સરવાળા કરો 1 જો બાળકો પહેલા તમારે આમથી આમ લેવાનું એટલે શું થશે 1 2 ને 5 કેટલા થાય જો 5 6 7 ને 1 8 8 થયા વત્તા હવે વચ્ચેવાળું લેવાનું તીર દેખાય છે ને તમને જો આ તીર પહેલાં પૂરું કર્યું હવે આ તીર તો 5 ને 3 કેટલા થયા 8 થયા વત્તા 8 બરાબર વત્તા 8 હવે જો તમને આ તીર દેખાય છે હવે આનું સરવાળા કરવાનું તો શું કરશું જો 5 9 અને 4 કેટલા થાય તો જો શું કરશું 9 9 ને 5 ને 4 9 9 9 કેટલા 18 થાય એ 18 લખી દેવાનું હવે બધાનો સરવાળો કરીએ જો 8 8 ને 8 તો 8 દરી 24 24 નો ચોગડો વધી આવી 2 2 માં 1 નાખો કેટલા થાય 3 આવી ગયા 34 જેવા કોઈ પૂછે 8 વત્તા 8 વત્તા 18 બરાબર શું થાય 34 સમજાઈ ગયું 2 જો બાળકો અહીં આપણે આનો આમ આડો સરવાળો પહેલાં કરીએ કેવી રીતે જો 5
પાંચમાં ત્રણ નાખો તો છ, સાત ને આઠ, આઠમાં એક નાખો તો નવ, તો જો અહીંયા નવ લખી નાખ્યા પછી વત્તા કરવાનું, બરાબર? પછી જો હવે ઊભો આવી રીતે કરે વચ્ચે વાળાનું સરળ, તો કે સાત ને એક આઠ, તો અહીંયા આઠ લખી દેવાના, આઠ. પછી હવે આમ લેવાનું પાછું, તો જો ચાર ને એક પાંચ ને છ ને સાત, તો અહીંયા સાત લખી નાખ્યા. આ બધાનો સરવાળો કરી દેવાનો, જો નવ વત્તા આઠ વત્તા આઠ વત્તા સાત, તો કેટલા થયા? ચોવીસ. કેવી રીતે જો આપણે શું કહ્યું, સાત, સાતમાં આઠ નાખીએ તો કેટલા થશે? કે સાત ને સાત ચૌદ ને એક પંદર, પંદર, પંદરમાં નવ નાખીએ તો કેટલા થાય? ચોવીસ. કેટલા થઈ જાય? ચોવીસ. તો અહીંયા લખી દેવાનું. સમજાઈ ગયું ને બાળકો? ચાલો ત્રણ. જો બાળકો, પહેલાં તમારે આડી હરણનું કરી નાખવાનું. કેવી રીતે થાય સરવાળો? કે આઠ ને ચાર બાર ને એક તેર, તો અહીંયા તેર લખી નાખ્યા. પછી વચ્ચેવાળી હરણનું કરવાનું, તો આઠ ને પાંચ કેટલા થયા? તેર થયા. તો ભાઈ તેર લખી નાખ્યા, પછી પાછી આડી હરણનું કરી દેવાનું, તો કે આઠ છ ત્રણ નવ, નવ ને આઠ કેટલા થાય? સત્તર થાય ને બાળકો, સત્તર લખી દેવાના. હવે બધાનો સરવાળો કરી જો, તેર વત્તા તેર વત્તા સત્તર બરાબર કેટલા? તેતાલીસ. કેવી રીતે થાય જો બાળકો? સાત આઠ નવ દસ અગિયાર બાર તેર, તેરનો તગડો વધી દઈ દેવાની, એક ને એક બે, ત્રણ ને ચાર, તો ચાર થઈ ગયા. શું જવાબ આવ્યો? તેતાલીસ. ચાર. જો બાળકો, પહેલાં આડો સરવાળો પાછો કરી દઈએ, કે પાંચ ને બે સાત, આઠ નવ દસ, તો દસ લખી નાખ્યા. આઠ ને બે દસ, તો દસ લખી નાખ્યા. વત્તા વત્તા કરી જવાનું હું બાળકો. પછી આડો સરવાળો જો, નવ ને એક દસ, દસ અગિયાર ને બાર, તો બાર લખી દેવાના. હવે બધાનું સરવાળો કહીએ, દસ વત્તા દસ વત્તા બાર બરાબર કેટલા થાય? બત્રીસ. કેવી રીતે? બત્રીસ. કેવી રીતે થયા જો બાળકો? બે, બે માં શૂન્ય નાખ્યું તો બે જ થાય. શું પાછા શૂન્યમાં બે તો છે, બે માં શૂન્ય નાખો તો પાછા બે જ, અને એક બે ને ત્રણ, તો થઈ ગયા ત્રણ. તગડ ભગડ બત્રીસ. બાળકો પ્રશ્ન આઠ. ખાનામાં યોગ્ય અંક મૂકો. એક, ત્રણસો બાર વત્તા, આ ત્રણ બોક્સ દેખાય છે બાળકો, એમાં આપણે જવાબ પૂરવાના છે. અને ચલો નીચે જવાબ જોઈ લઈએ. શું છે? ચારસો ને પંચ્યાસી. તો આ બે સંખ્યા બને એને કેવી રીતે ચારસો પંચ્યાસી થાય એ આપણે કરવાનું છે. તો ચલો બાળકો સમજીએ. પહેલાં જો બે છે, બેમાં કેટલા નાખો તો પાંચ થાય, તો ત્રણ નાખો તો પાંચ થાય ને, બે ત્રણ પાંચ, તો અહીંયા લખી દેવાના ત્રણ. આટલું સમજાઈ ગયું? ચલો હવે આ એક, ત્રણસો બાર વત્તા, આ ત્રણ બોક્સ દેખાય છે બાળકો, આમાં આપણે સંખ્યા બનાવવાની છે, અને એનો જવાબ શું છે? ચારસો ને પંચ્યાસી. તો આમાં શું નાખીએ તો બને એ જ આપણે શીખવાનું છે. ચલો શીખીએ. બે, બે અને પાંચ બનાવવા છે, બેમાં કેટલા નાખીએ બાળકો? પાંચ બને, તો કે ત્રણ, ત્રણ ત્રણ, તો બે ને ત્રણ પાંચ બની ગયા. હવે જો અહીંયા એક ને ખાલી ગયા, અને અહીંયા શું લખવાનું? આઠ. તો એકમાં કેટલા નાખીએ તો આઠ બને, કે સાત. તો અહીંયા શું બોક્સમાં લખી દેવાનું? સાત. એક ને સાત આઠ બની ગયા. ચલો અહીંયા ચાર બનાવવાના છે. તો જો જો ત્રણમાં એક નાખી ચાર થાય, ત્રણ વત્તા એક બરાબર ચાર. બે, પાંચ ખાલી જગ્યા છ વત્તા ખાલી જગ્યા ત્રણ ખાલી જગ્યા, તો એનો જવાબ બાળકો શું છે? સાતસો ને ઇઠ્યોતેર આપણે બનાવવાના છે. તો પહેલાં સમજીએ. ચલો બાળકો, છ છે, છમાં કેટલા નાખીએ તો આઠ થાય બાળકો? તો કે બે. છ છે ને, સાત ને આઠ, તો આઠ થઈ ગયા, તો બે નાખી દીધા, તો અહીંયા બે લખી દેવાનો. હવે જો તમારે અહીંયા સાત બનાવવાના છે, તો અહીંયા ત્રણ આપેલા છે આપણે, ત્રણમાં કેટલા નાખીએ તો સાત થાય? કે ચાર નાખીએ તો થાય ને, તો અહીંયા લખી દેવાના ચાર. ચાર ને ત્રણ સાત થઈ ગયા. હવે જો અહીંયા સાત બનાવવાના છે, તો શું કહું છું? પાંચમાં કેટલા નાખીએ તો સાત થાય? તો કે બે. પાંચ ને બે સાત થઈ ગયું ને, તો શું જવાબ આવી ગયો? સાત. સાતસો ને ઇઠ્યોતેર. શું? સાતસો ને ઇઠ્યોતેર. અને ચલો સંખ્યા શું બની ગઈ? પાંચસો છેતાલીસ વત્તા બસો બત્રીસ બરાબર શું મળ્યું? સાતસો ને ઇઠ્યોતેર. સમજાઈ ગયું બાળકો? ચાલો આગળ વધીએ. ત્રણ ચાર ખાલી જગ્યા સાત,
વત્તા ખાલી જગ્યા આઠ ખાલી જગ્યા બરાબર શું છે 999. આપણે આ કુલ ટોટલ શું બનાવવાનું 999. ચલો સમજીએ. સાત, સાતમાં કેટલા નાખી તો 9 થાય કે 2? 7 ને 2 9 થઈ ગયા. હવે 8 દેખાય છે, 8માં કેટલા નાખી તો 9 થાય કે 1? આઠ, આઠમાં કેટલા નાખો તો 9 થાય? તો જો 8માં 1 નાખો તો 9 થાય ને, 8 ને 1 9. હવે જો અહીંયા 9 બનાવવાનું છે બાળકો. ભાઈ આપણે 4 આપેલા છે તો 4માં કેટલા નાખીએ તો 9 થાય કે 5? 4 ને 5 9. તો શું જવાબ મળ્યો? 999. જો સંખ્યા વાંચી જઈએ, શું બની સંખ્યા? 417 હતા વત્તા 582 બરાબર કેટલું મળ્યું જવાબ? 999. સમજાઈ ગયું બાળકો? ચાલો હવે શીખીએ 4 નંબર. 4 નંબરમાં શું દેખાય છે? 529 દેખાય છે. આ બોક્સમાં ખબર નથી, બેન બોક્સ ખાલી છે, 2 ને ખાલી છે બોક્સ. જવાબ શું છે? 6 અને અહીંયા બોક્સ બનાવી દેવાનું બાળકો. 6 અહીંયા ખબર નહીં, અહીંયા લખવાના 4. ચલો આપણે સમજીએ 9માં કેટલા નાખીએ તો 4 થાય? કોઈ એવું થાય બાળકો 9માં કોઈ કેટલા નાખીએ તો 4 થાય? 4 થાય કે 14 થાય? 14માં આપણે 5 રૂપિયા નાખીએ તો 14 થાય. 14નો ચોગડો વધી આવી 1 2 ને 2 4. 4માં રૂપિયું નાખીએ તો કેટલા થાય? 5. તો આ બોક્સમાં શું લખવાનું? 5. અને અહીંયા શું 6 જવાબ આપેલા છે? 5માં કેટલા નાખીએ તો 6 થાય? તો કે 1. 5માં 1 નાખો તો 6. તો ચલો બાળકો સમજીએ શું થયું. 654 જવાબ આવ્યો. કેવી રીતે આવ્યો જો સમજીએ. 529 રૂપિયા હતા વત્તા 125 રૂપિયા નાખ્યા એમાં, તો કેટલો જવાબ મળે આપણને? 654. સમજાઈ ગયું ને બાળકો? પ્રશ્ન 9. સીમા પાસે 83 રૂપિયા છે અને તેના ભાઈ પાસે 58 રૂપિયા છે, તો બંને પાસે થઈને કુલ કેટલા રૂપિયા થાય? તો બાળકો પહેલાં આપણે લખવાનું, સીમા પાસે 83 રૂપિયા છે એવું લખી દેવાનું, પછી તેના ભાઈ પાસે. સીમા પાસે 83 રૂપિયા છે, તેના ભાઈ પાસે જો બાળકો અહીંયા 58 રૂપિયા લખેલ છે ને, આપણે અહીંયા લખી દો 58 રૂપિયા છે. સમજાઈ ગયું? તો ચલો સરવાળો કરી. 8 9 10 11 11 નો 1 વધી આવી 1. 8 ને 1 9. 9 ને 5 કેટલા થાય? 14. તો લખી દેવાના 14. તો શું જવાબ મળ્યો? 141 કુલ રૂપિયા થાય. બંને પાસે થઈને કેટલા રૂપિયા થાય બાળકો? 141 રૂપિયા થાય. સમજાઈ ગયું ને? સોહિના પાસે 18 પેન્સિલ છે અને રોશની પાસે 122 પેન્સિલ છે, તો બંને પાસે થઈને કુલ કેટલી પેન્સિલ થાય? તો બાળકો પહેલાં શું છે, રોશની પાસે મોટી સંખ્યા હોય ને પહેલાં લેવાની, તો કે રોશની પાસે 122 પેન્સિલ છે વત્તા સોહિના પાસે 18 પેન્સિલ છે. તેનો સરવાળો કરીએ જો બાળકો. 8 ને 2 10 ની પડી 0 વધી આવી 1. 2 ને 1 3 ને 1 4, તો 4 લખી દીધા અને 1 ને નીચે કશું નથી, તો 1 નો 1. તો કેટલા થયા કુલ પેન્સિલ? કેટલી થઈ? 140 કુલ પેન્સિલ થાય. 140 કુલ બંને પાસે થઈ મળીને કેટલી થાય બાળકો? 140 પેન્સિલ થાય, કુલ પેન્સિલ થાય. થાય બાળકો, અહીં આપણું પ્રકરણ 3 પૂર્ણ થાય છે. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. સી યુ નેક્સ્ટ ટાઈમ.